गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा मार्च 2023 માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં સમગ્ર ગુજરાતમાં સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. સુરતનું 80.78% પરિણામ આવ્યું છે, તો એ A1 અને 2 માં પણ સુરતના વિદ્યાર્થીઓ સૌથી આગળ નીકળી ગયા છે. ત્યારે ગોડાદરા વિસ્તારમાં આવેલ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલના બાળકોએ પણ શ્રેષ્ઠ પરિણામ લાવીને સ્કૂલનું નામ રોશન કર્યું હતું. માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાના પરિણામો આવી ગયા છે. અગાઉ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10ના પરિણામ બાદ બુધવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર જાહેર કરાયું છે. ત્યારે જો સુરત શહેરની વાત કરવામાં આવે તો ગોડાદરા વિસ્તારમાં આવેલ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલનું ઓલ ઓવર રિઝલ્ટ 97% લાવીને બાજી મારી હતી અને રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલમાં A2માં 9 વિદ્યાર્થીઓએ બાજી મારી છે, સાથે 90 PRથી પણ વધારે 12 વિદ્યાર્થીઓએ બાજી મારી છે અને આ રીતે પરિણામ સારું લઈને સ્કૂલનું નામ રોશન કર્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાઈ હતી. સુરત શહેર જિલ્લામાં સામાન્ય પ્રવાહના 48,485 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. બોર્ડના પરિણામો પણ સમયસર જાહેર કરાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી, જેમાં સુરતનું 80.78% પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ સુરતે A1 અને A2માં ડંકો વગાડ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1માં 603 અને A2માં 4,502 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ સાથે જ B1માં 7,233, B2માં 9,136, C1માં 9,783, C2માં 6,822, D માં 1,080 અને E માં 9 વિદ્યાર્થીઓ આવ્યા છે. નમસ્કાર, મારા નામ રાજારામ વૈષ્ણવ, મેં રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલ ગોડાદરા પ્રિન્સિપલ કે તોર પર કાર્યરત હું. આજ હમે બેહદ ખુશી હૈ કે આજ સે 4 દિન પહેલે જો 10વી કા રિઝલ્ટ આયા ઉસમે ભી હમારે વિદ્યાલય કે બચ્ચો ને બાજી મારી. ઉસકે સાથ પુનઃ આજ કોમર્સ કા રિઝલ્ટ આયા ઉસમે ભી હમારે વિદ્યાલય કે બચ્ચો ને બાજી મારી ઓર ગોડાદરા મેં સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ દિયા. તો ઉસકે લિયે યે વિદ્યાલય પરિવાર કી તરફ સે મેં સભી બચ્ચો કો ઓર સભી વિદ્યાલય પરિવાર કે શિક્ષકો કો મેં तहे दिल से आभार व्यक्त करता हूँ और उन्होंने मेहनत किया उसके लिए, तो खूब तहे दिल से बधाई देना चाहता हूँ. और इस जो मुख्य श्रेय है वो आज से 10 साल 2010 में इस विद्यालय की नींव रखी स्वर्गीय वनिता मैडम जी ने, जिन्होंने एक पौधा रोपा था जो आज एक वट वृक्ष के रूप में फलीभूत होकर के आज ऐसे इतने अच्छे प्रकार फल दे रहा है कि जिससे लोगों के कल्याणकारी जो उन्होंने नींव रखी थी, उनका मुख्य उद्देश्य था कि लोगों का कल्याण करना, तो आज उनके जो शिक्षा रूपी ज्ञान रूपी जो बीज बोया है उसको प्रफुल्लित होते हुए देख कर बहुत आनंद की अनुभूति होती है. बहुत अच्छा रिजल्ट है, 84% बहुत अच्छी तैयारी करवाई जाती थी. एक्स्ट्रा क्लासेस भी होते थे. कितने घंटे पढ़ाई करते थे? 2-3 आवर्स. क्या बनना चाहते? CA. मुख्य श्रेय किसको देना चाहते? टीचर्स, विकास सर, राजाराम सर, ट्रस्टी आलोक सर. मेरा नाम शुभम शर्मा है, ईश्वर शर्मा का सन. किस प्रकार का रिजल्ट है? आज का रिजल्ट बहुत ही अच्छा है और इस सभी का श्रेय मैं आलोक सर, अवर ट्रस्टी एंड एडमिनिस्ट्रेशन राजाराम सर और मैं अपने पेरेंट्स को देना चाहूँगा जिन्होंने बहुत सपोर्ट किया एंड ऑल द टीचर्स फैकल्टीज. कितने घंटे पढ़ाई करते हैं? पढ़ाई efficiently I work with 2-3 hours but with my full efficient grades and in the school and in the tutions and summer. Further I will be a CA. Bureau report, R4 News, Surat.